અમીરગઢ પંથકમાં મફળીનમાં આવ્યો ફૂગ નામનો રોગ જોવા મળતા ખેડૂતોમાં ચિંતામાં વધારો. અમીરગઢમાં આ વર્ષે મગફળીનો વાવેતર વધારે પ્રમાણમાં કરવામાં આવેલ છે, પરંતુ પાક તૈયાર થતાં જ ફૂગ નામનો રોગ આવતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મોંઘા બિયારણ અને ખાતરોથી વાવેલો પાક નિષ્ફળ જતા ખેડૂતો મોટું નુકસાન થવાના આરે છે. ખેડૂતો મગફળીનું વાવેતર કરી ભારે જહેમત બાદ પાક તૈયાર કર્યા બાદ ફૂગ નામનો રોગ આવ્યો છે. ગામ પટેલ રાજુકુમાર માવજીભાઈ, ગામ રામજણી ફાર્મ, અમીરગઢ તાલુકો. આ સાલ અમે મગફળીનું વાવેતર કરેલું હતું 20-25 એકરમાં. આ સાલ વધુ વરસાદ પડવાથી ઝરમર ઝરમર એથી ફૂગનું પ્રમાણ વધારે આવ્યું હતું. તો સરકારશ્રીને જાણ થાય કે 10-15 હજારની અમને સહાયતા આપે. આથી ઉનાળામાં પણ અમારે વરસાદનું વેઠવાનું આવ્યું હતું ખેડૂતને, તેથી તકલીફ પડી છે. તો સરકારશ્રીને જાણ થાય, બે સહાયતા કરે એવી તમારી આશા. એક વીઘામાં અંદાજે 7,000ના ખર્ચે મગફળીનો પાક તૈયાર થાય છે. ફૂગ રોગને ડામવા માટે બજારમાં કોઈ દવા આવેલ નથી, માટે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયેલ છે. ફૂગ શું છે અને ક્યારે આવે છે? અમીરગઢ તાલુકામાં થોડા દિવસો પહેલા પડેલા સતત ઝરમર ઝરમર વરસાદથી ફૂગ નામનો રોગ મગફળીમાં જોવા મળ્યો છે. ફૂગ રોગમાં છોડના નીચે સફેદ ચાદર સવાઈ જાય છે અને મગફળી લેતા સમયે માત્ર છોડ હાથમાં આવે છે, પાક મળતો નથી, પાક સંપૂર્ણ બગડી જાય છે. આ રોગ પાક તૈયાર થાય તે સમયે જ આવે છે. અશોક રાણાવાસિયા, ZSTV, અમીરગઢ.